ભારતની ગુપ્ત અને સુરક્ષાલક્ષી માહિતીના આદાન પ્રદાનને લઈને કચ્છની સીમમાં જાસૂસી કરનારા બીએસએફ જવાનને ઝડપી લેવામાં આવ્યો. તો ગાંધીધામની બટાલિયનમાં ફરજ બજાવતા જવાનોને પકડી લેવાયો છે. બાતમીના આધારે ગુજરાત એટીએસની ટીમે મહત્વપૂર્ણ ઓપરેશન પાર પાડતા જવાનને ઝડપી લીધો છે. ભચાઉના શિકરા પાસે ટ્રેલરમાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. ભુજ ભચાઉ હાઈવે ઉપર આ બનાવ બનવા પામ્યો હતો. બપોરે 2:35 વાગ્યે ટ્રેલરમાં આગ ફાટી નીકળી હતી, જે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિ તેમજ બે વરસાદ વચ્ચે 1.5 મહિનાનો ગાળો રહેતા કચ્છના ખેડૂતોને નુકસાન થયું હતું. તેમ છતાં તાજેતરમાં સરકારે જાહેર કરેલ રાહત પેકેજમાં કચ્છની બાદબાકી કરી દેવાઈ છે. તો કચ્છના કિસાનોને કૃષિ સહાયથી વંચિત રાખવામાં આવતા આજે કોંગ્રેસ દ્વારા ભુજ કલેક્ટર કચેરીએ રજૂઆત કરાઈ હતી. ભુજના દેશલસર તળાવમાંથી જળકુંભી વેલ કાઢવાનું કામ ટેકનિકલ કારણોથી ફરી બંધ થયું છે. તો દિલ્હીની એક એનજીઓ દ્વારા આ તળાવમાંથી નિઃશુલ્ક ઝેરી વનસ્પતિ કાઢી આપવાની જવાબદારી લેવાઈ છે. પણ આખા તળાવમાં વનસ્પતિ પ્રસરી ગઈ હોય ફરી કામ બંધ થઈ ગયું છે તેવી માહિતી નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કરે આપી હતી. મુંબઈના નાલાસોપારામાં નિર્માણ પામનાર ગીતા સ્મૃતિ તીર્થ શિલારથનું કચ્છના ભુજ તાલુકાના વર્ધમાન નગર ખાતે આવી પહોંચતા આ રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તો વર્ધમાન નગર જૈન સંઘ દ્વારા શિલારથનું સ્વાગત કરી આગેવાનોને સન્માન કરવામાં આવ્યું હતું.